Assalamu alaikum. Janab Babubhai Soparewala Girls Primary School Home Learning Online Education Dhoran 3 Vishay Aspas Part 10 Rasodani Vat. Vidyarthi Mitro Ajna Video Ni Andar Apne Part 10 Rasodani Vat Nu Pathya Pustak Nu Lekhan Karya Ane Samjuti Melavana Chhiye. આપણો આ પાઠનું નામ છે રસોડાની વાત. એટલે પાઠનું નામ સાંભળતા તમને સમજ પડી ગઈ હશે કે આજના પ્રકરણમાં આપણે શેનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રકરણમાં આપણે ખોરાક બનાવવાની રીતો, રસોડામાં વપરાતા સાધનો, તેના પ્રકારો, ખોરાક બનાવવાની અને વિવિધ રીતો જેવી કે શેકવાની, બાફવાની, તળવાની, બરાબર બધી રીતો વિશે માહિતી મેળવીશું. અને કઈ વસ્તુઓ કાચી ખાઈ શકાય, રાંધીને ખાઈ શકાય તેવા અવનવા ખોરાક વિશે માહિતી મેળવીશું, બરાબર. ચાલો ત્યારે આપણે પાઠની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં એક સૂચના જોઈ લો કે અહીંયા એક ચિત્ર આપેલું છે, જુઓ, બરાબર. તો આ ચિત્ર જોવાનું છે તમારે, અને જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરવાનું છે, અને જે વાસણો દેખાય છે તેમના નામ તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા આવા બોક્સમાં લખવાના છે. તો જુઓ, આ ચિત્ર છે તમારા પાઠ્યપુસ્તકની અંદર કઢાઈ, બરાબર. ત્યારબાદ આ શું છે? હાંડી. ત્યારબાદ આ શું છે? ડોયો. રોટલી શેકવાની તવી. આ શું દેખાય છે? તળવાનો ઝારો. આ શું છે? નોનસ્ટિક હેન્ડલવાળી કઢાઈ. આ શું છે? આ શું દેખાઈ રહ્યું છે? કુકર. અને આ શું દેખાય છે? તાવેથો, બરાબર. જ્યાં ટપકા દેખાય છે ત્યાં આપણે કલર પૂર્યો, બરાબર, રંગ પૂર્યો. તો કયા ચિત્રો ઉપસ્યા? રસોઈના સાધનો ઉપસ્યા. આ સાધનોનો આપણે રસોઈમાં, રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવામાં, રસોઈ કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. આ છે તાવેથો, બરાબર. હવે આપણે આગળ જોઈએ શું છે. તો રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો આપણે જોયા જ છે. આપણા ઘરમાં, આપણા કિચનમાં આપણે જોઈએ છીએ. કાચના હોય છે, સ્ટીલના હોય છે, એલ્યુમિનિયમના હોય છે, ત્યારબાદ માટીના હોય છે. ઘણી બધી હમણાં તો વેરાયટીઓ વાસણોની અંદર પણ નીકળી છે. તમે જોઈ હશે, તમે વાપરતા પણ હશો. તમારા મમ્મી, તમારા બહેનો, ઘરની મહિલાઓ આ યુઝ કરતી હોય છે. તો તમે જોયા છે. તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા કયા વાસણો વપરાય છે તેમના નામ લખો. આપણે આપણા રસોઈના સાધનોમાં જે જે સાધનોનો, વાસણોનો ઉપયોગ કરતા હોય તેનું નામ આપણે અહીંયા લખવાનું છે. પહેલું, આપણે રોટલી શેકવા માટે ચીપિયાનો ઉપયોગ કરીએ, લોટ ચાળવા માટે ચાળણીનો ઉપયોગ કરીએ, દૂધ કે ચા બનાવવા માટે તપેલીનો ઉપયોગ કરીએ, રોટલી બનાવવા માટે પાટલી વેલણનો ઉપયોગ કરીએ, કોઈ વસ્તુ સૂપ છે કે દાળ છે કે શાક છે કાઢવા માટે આપણે આ કથરોટનો, એટલે કે કટોરાનો ઉપયોગ કરીએ છીએ. શાક છે, દાળ છે, પછી વિવિધ વસ્તુઓને વાસણમાંથી, પાત્રમાંથી કાઢવા માટે આપણે ચમચાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ બેઝિક વસ્તુઓ છે, પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે જે આપણે દરરોજ રેગ્યુલર યુઝમાં કિચનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે બીજો સવાલ છે, વાસણો શાના બનેલા હોય છે? તો આપણે વાસણો તો જોયા જ છે કયા કયા હોય છે ને કેવા કેવા હોય છે. તો લખવાનું કે વાસણો કાચના હોય છે, લાકડાના પણ હમણાં નીકળેલા છે. જે આપણે નોનસ્ટિક કઢાઈ છે, પેન છે, એમાં રસોઈ બનાવવા માટે લાકડાના ચમચાઓનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ માટીના જે વાસણો છે, પહેલાંના જમાનામાં માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. હમણાં પણ કોઈ કોઈક જગ્યાએ માટીના વાસણોનો ઉપયોગ થાય છે, ચા પીવા માટે, પછી જેના ત્યાં ફ્રીજ ના હોય તો પાણી ઠંડુ રાખવા માટે માટલાનો ઉપયોગ થાય છે, સ્ટીલના વાસણો, ત્યારબાદ એલ્યુમિનિયમના વાસણો, પ્લાસ્ટિકના વાસણો ઉપયોગમાં લેવાય છે. તમારે કોઈ વડીલને પૂછવાનું કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો, તે વાસણ શામાંથી બનેલા હતા. તો તમને જાણવા મળશે કે પહેલાંના સમયમાં માટીના વાસણો નો ઉપયોગ થતો હતો, જે કુંભાર દ્વારા બનાવવામાં આવતા હતા, બરાબર. આ તમે જોઈ શકો છો, માટીના વાસણો છે જે પહેલાંના સમયમાં યુઝ થતો હતો. તેનો કઈ કઈ વસ્તુઓ છે જુઓ, અહીંયા બોટલ પણ છે પાણીની, જગ છે, રોટલીનો હોટકેસ છે એટલે કે ડબ્બો, ઘણી બધી વસ્તુઓ માટીની બનેલી અહીંયા તમે જોઈ શકો છો, જે પહેલાંના સમયમાં લોકો તેનો ઉપયોગ કરતા હતા.
ત્યારબાદ પાઠ્યપુસ્તકની અંદર છે વિચારો અને કહો. કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ જણાવો, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ જણાવો અને કાચી અને રાંધીને બંને ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ લખવાના છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે કઈ કઈ વસ્તુઓ કાચી ખાઈ શકો છો, તેવી કઈ વસ્તુઓ છે? તો ટામેટા, ડુંગળી, સફરજન, કેળા, કાકડી, બરાબર, ગાજર, બીટ, ઘણી બધી વસ્તુઓ છે, શાકભાજી છે, ફ્રૂટ છે, જે તમે કાચા ખાઈ શકો છો. રાંધીને ખાઈ શકે તેવી વસ્તુઓ કઈ છે? તો રોટલી, ખીચડી, હલવો, દાળ, ભાત, શાક, આ બધી વસ્તુઓ આપણે રાંધીને ખાઈએ છીએ, બરાબર. હવે કાચી અને રાંધી બંને ખાઈ શકાય તેવી વસ્તુ કઈ છે? તો ડુંગળી છે, કોબીજ છે, ગાજર છે, મૂળો છે, આ બધી વસ્તુઓના શાક પણ બને છે, એટલે તેને રાંધીને પણ ખાઈ શકાય અને કાચી પણ ખાઈ શકાય, બરાબર ને? એટલે બંને રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમારે એક અવલોકન કરવાનું છે, એક પ્રવૃત્તિ કરવાની છે કે રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરવાનું છે અને એ અવલોકન કરતાં તમે શું શું કર્યું, તે માટે તમને શેની શેની જરૂર પડી તે લખવાનું છે, એટલે તમારો અનુભવ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણે લખીએ રોટલી બનાવવાના વિશે. રોટલીનું નામ એટલે કે વાનગીનું નામ રોટલી, એમાં માટે શું જરૂર પડે? તો ઘઉંનો લોટ, પાણી, મીઠું અને તેલ, બરાબર. એ માટે શું કરવું પડશે? તો સૌથી પહેલાં કથરોટમાં એટલે કે એક કટોરામાં કે બાઉલમાં ઘઉંનો લોટ લેવાનો, તેમાં મીઠું, તેલ અને પાણી નાખવાનું, લોટની કણક બાંધવાની એટલે કે લોટ બાંધવાનો. જુઓ ફોટામાં તમે જોઈ શકો છો, લોટ લીધો, લોટની કણક બાંધી, કણકમાંથી નાના ગુલ્લા બનાવવાના એટલે કે લોહી બનાવવાની, ગુલ્લાને વણીને રોટલી બનાવવાની, જુઓ આવી રીતે. ત્યારબાદ ગેસ પર તવી મૂકીને તેને શેકી લેવાની, તૈયાર થઈ ગઈ આપણી રોટલી, બરાબર ને? ઘરમાં જરૂર ટ્રાય કરજો કે કઈ રીતે રોટલી બને છે. ત્યારબાદ બીજી એક વાનગીનું નામ આપણે બીજી એક વાનગીનું અવલોકન કરીએ અને એ માટે શું શું જરૂર પડે છે અને શું શું કરવું પડે છે તે લખીએ. તો વાનગીનું નામ છે પૂરી, એ માટે શું જરૂર પડે છે? ઘઉંનો લોટ, પાણી, મીઠું અને તેલ. શું શું કર્યું એના માટે? તે વાસણમાં ઘઉંનો લોટ લીધો, એમાં મીઠું, તેલ અને પાણી નાખ્યું, લોટ બાંધીને તેને બરાબર મસળી નાખ્યું, લોટ માટેની પૂરી વણી, કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂક્યું, તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં પૂરી તળવા માટે મૂકી. જુઓ, લોટ બાંધ્યો, લોટને મસળ્યો, લોટની પૂરી વણી અને પૂરીને તળી લીધી, તૈયાર થઈ ગઈ લોટ પૂરી, બરાબર. ત્યારબાદ એક બીજી પ્રવૃત્તિ છે, વિચારો અને લખો. રાંધવાની અમુક રીતો આપણે નીચે જોઈએ છીએ, બરાબર. તો આ દરેક રીતે બનેલી વાનગીઓના નામ આપણે લખવાના છે. એટલે કે દાખલા તરીકે શેકવાનું, તો શેકવાની રીતથી કઈ કઈ વાનગીઓ બને એના નામ લખવાના, ને એના કરતાં વધારે જે વાનગીઓના નામ છે એની અંદર એડ કરવાના છે, ઉમેરવાના છે, ઉદાહરણ આપવાના છે. વાનગી બનાવવાની રીત છે શેકવાથી. તો શેકવાથી કઈ વાનગી બને છે? મકાઈ અને પાપડ. બાફવાથી, બાફવાથી શું બને છે? ભાત, ખીચડી, ખમણ, ઢોકળા, બરાબર, આ બધી વસ્તુઓ બાફવાથી બને છે. તળવાથી પૂરી, ભજીયા, બરાબર ને? ગરમીથી શેકેલી કે ભૂંજીને બનાવે રોટલી, ઢોસા, બરાબર. ગરમીથી એટલે કે આંચ પર શેકીને બનાવવામાં આવે છે, ગરમીની આંચ પર, તો એમાં તે રોટલી અને ઢોસા એમાંથી બને છે. વરાળથી ઇડલી અને ઢોકળા. સાતળવાથી થેપલા અને પુડલા બને છે. આ થઈ ગઈ વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પાઠ્યપુસ્તકનું લેખન કાર્ય અને સમજૂતી પૂર્ણ થાય છે. આવતા વિડીયોની અંદર વધુ અવલોકન, પ્રવૃત્તિઓ અને લેખન કાર્ય કરીશું. ત્યાં સુધી રજા લઉં છું. શુક્રિયા, જઝાકલ્લા, ધન્યવાદ, અલ્લાહ હાફિઝ, થેન્ક યુ.